गुजरात राज्यना सौ भाई बहनों आप सबने मारा प्रणाम जय सियाराम। देश अने दुनिया में कोरोना वायरस ने लीधे जे एक संकट आयू छे अने हम अपने बधा जे संकट ग्रस्त छीए त्यारे केंद्र सरकार अपना देश नी बधी सरकारों पोतपोतानी समझ अने क्षमता प्रमाणे जनता ने बधीज रीते उपयोगी थई ने तन मन धन ना स्वास्थ्य माटे सौ प्रयत्नशील छे। सौने नमन। अपना राज्यनी सरकार अपना मान्य माननीय मुख्यमंत्री विजय भाई अने एमनी आखी टीम એ પણ પોતાની સમજ સમય ક્ષમતા પ્રમાણે દરેક રીતે સેવારત છે। સમય સમય પર અન્ન વિતરણ, વાયરસ ગ્રસ્ત ના સ્વાસ્થ્ય પ્રાપ્ત માટે જે કંઈ જરૂરી હોય કરવા માટે તત્પર પોલીસકર્મી, ડોક્ટર્સ, સુરક્ષાકર્મી, સફાઈકર્મી, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ બધા જ સેવામાં લાગ્યા છે। અભીષણ પરિસ્થિતિમાંથી સ્વાભાવિક સૌને પોતપોતાના વતનમાં જવાની એક તીવ્રતા હોય, જો બી જે પણ થાય એવા સમયે પણ કેન્દ્ર સરકાર, બધી રાજ્યોની સરકારો, આપણું ગુજરાત, આપણી આખી સરકારી ટીમ બધાને પોતપોતાના વતનમાં મોકલવા માટેની બધી જ વ્યવસ્થા કરે છે, થઈ રહી છે, જઈ રહ્યા છે। જેટલી સુવિધા આપી શકાય એ સુવિધા માટે બધા જ કાર્ય કરે છે બધી જ જગ્યાએ। આપણે બધાએ સ્વયં શિસ્ત નિભાવીને આ આરોગ્યના યજ્ઞમાં સહભાગી બની આજનો જે વિષમ કાળ છે એમાં મતભેદ હોઈ શકે, વિચાર ભેદ હોઈ શકે, તો એકાબીજાને સુજાવ આપી સંવાદ કરી અને એમાંથી આપણે બધા સાથે રહીને નિર્ણય પર આવીએ। વેદના એ વાક્યને આપણે ચરિતાર્થ કરીએ, સંગચ્છધ્વમ, આપણે સાથે ચાલીએ, એક સાથે બોલીએ। જ્યાં જ્યાંથી લોક ના હિતના સૂચનો આવે એ સ્વીકારવામાં પણ આપણે આપણા અહમને વચ્ચે ના આવવા દઈએ।
અને આવું વિચારતા લોકો પણ વિરોધના સ્વરમાં કંઈ ન કરતા એક પરસ્પર બોધનો ભાવ લાવીને આપણે બધા જ આ સંકટમાંથી બહાર આવીએ. એક સાધુને નાતે એક એક પ્રમાણિક ડિસ્ટન્સ બધાની સાથે રાખીને આ વાત કહી રહ્યો છું. આમાં કોઈના વખાણ કરવાનું મારા માટે કોઈ કારણ નથી, કોઈની આલોચના કરવાનું પણ કોઈ કારણ નથી. એમાં સમય શું કામ બરબાદ કરીએ? આપણે બધા જ આરોગ્ય યજ્ઞમાં આપણે આહુતિ આપીએ, એકાબીજાને બળ આપીએ. આપણે બધાના છીએ, બધા આપણા છે. રાષ્ટ્રપ્રીતિ ઓર રાજ્ય પ્રીતિનું સૂત્ર અપનાવીએ. પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ રાજસુ યજ્ઞ કરતા હતા. આજે આપણે બધાએ મળીને પ્રજાસુ યજ્ઞ કરવાનો છે. એક એક જન મારા રાજ્ય અને મારા દેશની અરે દુનિયાના એક એક પ્રજાજનનું માટે આ યજ્ઞ છે. રાજસુ યજ્ઞ બહુ જ જૂની વાત થઈ ગઈ, વર્તમાનની માંગ છે પ્રજાસુ યજ્ઞ. આપણે એમાં લાગીએ. દરેક ક્ષેત્રમાં જેની પાસે વિશેષ કૌશલ્ય છે, સમજ છે, એ આ યજ્ઞમાં આહુતિ આપે. એક સાધુના નાતે આપ સૌને મારી આપી. આમાં એકબીજાના પૂર્વગ્રહો રાગ દ્વેષ ન લાવીએ. આગળ વધીએ. ભગવાન કરે આવું હોય જ નહીં, પણ કદાચ હોય તો પણ એમાંથી જલ્દી બહાર નીકળીએ. કારણ કે આપણે અંતે એક જ ડાળના પક્ષી છીએ. સાથે રહેવાનું છે, થોડોક સ્વીકાર કરીને તપસ્યા કરવી પડશે. જ્યાં સુધી આ વિષમ પરિસ્થિતિમાંથી આપણે બહાર ન નીકળીએ. સર્વમાન્ય, સર્વહિતકારી જે કંઈ થોડી નિયમાવલી આખી દુનિયા માટે આવી છે, એ આપણા દેશ માટે ને આપણા રાજ્ય માટે પણ છે. હું પણ એક સાધુના નાતે કહું કે વારંવાર સાબુથી હાથ ધોયા કરી, માસ્કનો ઉપયોગ કરીએ, સામાજિક ડિસ્ટન્સ બનાવી રાખીએ. ઘરમાં રહેલા બાળકો અને વૃદ્ધોનું બહુ જ ધ્યાન રાખીએ. આજકાલ જો જનહિત માટે જે એ ટેલિફોનમાં રિંગટોન તરીકે જે સૂચનાઓ આવે છે, બીમારી સાથે લડવાનું છે, બીમાર સાથે નહીં, એ સૂત્રને ધ્યાનમાં રાખીએ. એકાબીજાને મળીએ તો 2 ગજ જે નિશ્ચિત ડિસ્ટન્સ રાખીએ, તાકી એકબીજાના વિષાક્ત અણુ પરમાણુ એકબીજા સુધી પહોંચે ત્યાં વચ્ચે જ મૃત્યુ પામે, એવી વિદ્યા અપનાવીએ. મહાભારત આદિકાળમાં જ્યારે સંઘર્ષો થતા અહીંથી એક બાણ ફેંકાય, સામેથી એકાબીજાને અડે એના પહેલાં વચ્ચે જ કપાઈ જતા હતા.
कारण वगर बाहर निकलवानुं टाळीए अने जवुं ज पड़े तो बधा नियमोने स्वयं निभावीए। स्व ने सर्वना हितमां छे। मारी जात ने वच्चे राखीने कहूँ छूं, 22 तारीखे अपना आदरणीय वडाप्रधान निजे सूचना देश ने मळी के जनता कर्फ्यू सौए सफल बनायो। एना पछी 25 मार्च थी आ लॉकडाउन ना अनुष्ठानो आव्या। आजे चौथा चरण में आपणे छीए। आटला दिवस थी हूँ अहीं ज बैठो छूं। तमाम नहीं, आ कोई 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 मोटी बात नहीं। एक देशना नागरिक तरीके, राज्यना एक एक नागरिक तरीके मारू एने प्रथम कर्तव्य समझीने हूँ बैठो छूं। जे छूटछाट आपवामां आवी छे चौथा लॉकडाउन दरमियान एने बहु ज विनय अने नियमपूर्वक निभावी, ताकि आ लिंक तूटे, आ श्रृंखला तूटे। क्योंकि बन्ने बात वातो आवाज करे छे, बधाने छूट आपी दीधी तो हवे शुं थशे, छूट न अपाय तो माणसो शुं करशे। वात बिल्कुल सही है। एवा समये आपणे बधाए छूटनो दुरुपयोग नहीं लेवानो, सदुपयोग करवानो, ताकि आ साकळ तूटे और आपणुं राज्य अने आपणो देश अने दुनिया आमांथी जल्दी बहार आवे। छेल्ले एक रमूजी वात करीने मारी वात ने पूरी करूं। मैंने अखबार में कहा पढ़ा है, कहीं आज ही पढ़ा, खबर नहीं, स्मरण में नहीं, मुझे अच्छा लगा, विनोदी बात है। एक पत्नी है ना, पति ने कहू कि हवे हद थई गई छे, हूँ आ बधुं ज मूकीने मारे पियर जाऊं छूं, बस। कोई भी वस्तु ने कंईक सीमा होवी जोईए, हूँ जाऊं छूं, हवे जे थवुं होय ते थाय। अपनी साथे क्यां सुधी लड़ता रहेवा? પુરુષે કહ્યું, તે બહુ સારા સમાચાર આપ્યા કે હું બધું છોડીને જાઉં છું, તારા આ મંગલમય વિચારોનું સ્વાગત કરું છું, પરંતુ એક તને બીજી ખુશ ખબર પણ આપું કે તું તારે પિયર તારી મા પાસે જાય છે ને, પણ મને હમણાં જ ખબર મળી કે તારી મા પણ તારા બાપ સાથે તકરાર કરીને એને પિયર વહી ગઈ છે। હવે નિર્ણય તું કર। અંતે મારે ને તમારે બધાએ આપણા પિયર એટલે કે આપણા આપણા એરિયામાં રહેવાનું છે, પણ લડીને લઈ નહીં, એ તો એક વિનોદી વાત, તકરાર કરી એટલે આવું થાય, લડીને નહીં, બેહોશ થઈને નહીં, જાગૃત થઈને। મારી વાતને જે રીતે કહું છું એ રીતે સ્વીકારજો, કારણ કે આ માણસ ક્યારેક ક્યારેક તટસ્થ થઈને બોલે, પણ એ કિનારે હોય છે, એનો એ એક તટ ઉપર હોય, બીજો તટ સાથે એને બહુ લેવા દેવાનો। ઘણા લોકો મધ્યસ્થ થઈને બોલે, દૂધમાં અને દહીંમાં બેયમાં મધ્યમાં, ઘણા કુટસ્થ થઈને બોલે, અપની વાત ઉપર મક્કમ,
અમે નક્કી કર્યું એ બરાબર, એના ઉપર પુનર્વિચારણા કરવા તૈયાર જ ન થાય, કુટસ્થ થઈ જાય. બધું બરાબર છે, તટસ્થ મધ્યસ્થ. સાધુ સત્યસ્થ થઈને બોલે, એક સાધુના નાતે ગુજરાતના ભાઈ બહેનોને મારે આટલું જ કહેવું છે, આરોગ્યનો યજ્ઞ છે. આપણે બધા જ આપણા સમય, આપણી સમજ અને આપણી ક્ષમતાની આહુતિ આપીએ, અને તે પણ ઇદમ અગ્નયે નામમાં આ ભાવથી આપીએ, અને જલ્દી આમાંથી દુનિયા મુક્ત થાય. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા. આપ સૌને મારા પ્રણામ.